ડીસા મામલતદાર કચેરી ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ભરવા માટે ઉમટી પડેલી ભીડને લીધે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતાની સાથે ગ્રામીણ વિસ્તારોમાં રાજકારણ ગરમાયું છે અને દરેક ગામમાંથી સરપંચ અને સભ્યોના ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. ત્યારે ડીસા તાલુકાના 84 ગ્રામ પંચાયત ચૂંટણી યોજાવાની હોય ડીસા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે છેલ્લા 3 દિવસથી મોટી સંખ્યામાં ઉમેદવારો સાથે ટેકેદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જેના લીધે શહેરમાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેને લઈ શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા હતા. સાથે સાથે કોરોના ગાઈડલાઈનના ખુલ્લેઆમ ધજાગરા ઉડ્યા હતા. ત્યારે વારંવાર મીડિયાના અહેવાલો બાદ આજે વહીવટી તંત્ર સફાયું જાગ્યું હતું અને આજે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે સવારથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ટ્રાફિક જામના પગલે પોલીસના જવાનો દ્વારા ઉમેદવારોના તમામ વાહનોની ગોઠવણી હાથ ધરવામાં આવી હતી. જ્યારે ઉમેદવારોની ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભરવા જતા ફરજિયાત માસ્ક પહેર્યા હતા. કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા આજે વહીવટી તંત્ર કામે લાગ્યું હતું, જેમાં આજે મામલતદાર કચેરીમાં ફોર્મ ભરવા આવતા ઉમેદવારો અને સમર્થકો સાથે લોકોની ભીડ ઓછી જોવા મળી હતી. સાથે સાથે ડીસા ઉત્તર પોલીસ દ્વારા આજે ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાતા શહેરીજનોને ટ્રાફિક સમસ્યાથી છુટકારો મળ્યો હતો, પરંતુ કેટલાય સરપંચ પદના ઉમેદવારો અને સમર્થકો મામલતદાર કચેરીમાં માસ્ક પહેર્યા વગર ફોર્મ રજૂ કરતા માસ્ક પહેર્યા વગર કેમેરામાં કેદ થયા હતા. ત્યારે વહીવટી તંત્રની કડક સૂચનાઓ છતાં મામલતદાર કચેરીના ચૂંટણી અધિકારીઓ દ્વારા કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં નિષ્ફળ સાબિત થયા હોય તેવું દેખાઈ રહ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ભરટક્કડ, ડીસા.